विद्यार्थी मित्रों, स्टार्ट करिए। वोल्टेज रीडिंग तमने प्रवाह 0.2 एम्पीयर हो જ્યારે વોલ્ટેજ 7.87 કરો છો, બીજો રીડિંગ ટેક્સ્ટબુક સામે રાખજો, ત્યારે પ્રવાહ જે છે 0.4 એમ્પીયર હતો। જ્યારે વોલ્ટેજ 11.8 હોય ત્યારે પ્રવાહ 0.6 હતો। જ્યારે વોલ્ટેજ 15.7 હોય ત્યારે વોલ્ટેજ પ્રવાહ જે છે 0.8 હતો। જ્યારે વોલ્ટેજ 19.7 હોય ત્યારે પ્રવાહ 1 હતો। બરાબર, આવી રીતે મલ્ટીપલ રીડિંગ તમને આપેલા છે, ઘણા બધા રીડિંગ આપેલા। तो आनो मतलब શું થાય? તો આનો મતલબ એમ થાય કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ છે, એટલે કે ઓહમના નિયમ પરથી આપણને ખબર છે કે V અને I નો ગુણોત્તર, V ચલે છે I, એટલે કે V અને I નો ગુણોત્તર અચળ રહેવો જોઈએ। V અને I નો ગુણોત્તર કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ। તો તમે ચકાસો ને, એટલે શું થશે કે પ્રત્યેક રીડિંગ જુઓ। પહેલું રીડિંગ છે 3.94 / 0.2, આન્સર આવે છે 19.7। બરાબર, તો આન્સર આવે છે 19.7। ત્યાર પછી બીજું રીડિંગ જુઓ, 7.87 / 0.4, આન્સર આવે છે 19.675, એટલે એને પણ કહેવાય 19.7। ત્યાર પછી ત્રીજું રીડિંગ 11.8 / 0.6, આન્સર આવશે 19.666, એને પણ કહેવાય 19.7। કોઈ પણ રીડિંગ લઈ લો, સૌથી ઈઝી થાય 19.7/1, એટલે 19.7। ઇન શોર્ટ, તમે 3.94 વોલ્ટ થી લઈ અને 158 વોલ્ટ સુધી જાશો તો પ્રત્યેક માટે ગુણોત્તર જે છે તે કેટલો મળે છે? 19.7 મળે છે। બરાબર, લખીએ કે આપેલા પ્રત્યેક અવલોકન માટે V upon I એના બરાબર 19.7 મળે છે, જે દર્શાવે છે કે ઓહમનો નિયમ વોલ્ટેજ ના નાના મૂલ્યથી લઈ મોટા મૂલ્ય સુધી સાચો છે। બરાબર, અહીંયા મેંગેનીઝ માટે અવરોધ R એના બરાબર 19.7 ઓહ્મ તમને ઓલમોસ્ટ અચળ મળે છે, લગભગ જાજો કઈ ફેરફાર થતો નથી, જે દર્શાવે છે કે મેંગેનીઝની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે। આ દર્શાવે છે કે આની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે, તાપમાન સાથે આમાં કોઈ ખાસ ફેર પડતો નથી। બરાબર, તો ઈઝી ધારણો હતો, દાખલા નંબર 3.17। થેન્ક યુ।